આ તિરાક ડોક્ટર વચવાજાને લઈને કે આવી ગયો છું, નામ લખાવી દીધું છે. એ આ ભલે ભલે. હાર્દિકભાઈ આવો આવો. નમસ્તે નમસ્તે. આવો આવો, હું છું ડોક્ટર વચવાજિયા. તમને કેમ ખબર? મેં તો આ નેમ પ્લેટ પર નથી રાખ્યું. મને એક મારા ફ્રેન્ડે કીધું, ચિરાગે, એને તમારું સરનામું દીધું. ચિરાગ જેના પપ્પાનો તમે એલેજ કર્યું જાડાનું. હા હા હા, યાદ આવ્યું. એના પપ્પાને તો પણ બહુ ગ્રીપ બીમારી હતી હો, સો પાણી જેવા જાડા થઈ ગયા. પછી ડોક્ટર પચપચિયા હોય ને, જે એકે રોગ જાડ્યો. હા એ વાત તો સાચી છે, પણ મારા ઈલાજ નું કઈ કરો ને. અરે કરી દઈશું તમારા ઈલાજ નું. બોલો તમને શું થયું છે? તમને પણ પાણી જેવા જાડા થયા છે. અરે ના ના ડોક્ટર સાહેબ, મારે તો સાવ એનાથી ઉલટું છે. મારે તો સરખું ઉતરતું જ નથી, અને ઉતરે ને તો એવું કઠણ ઉતરે ને, જ્યારે કોકને મારી ને તો ડાયરેક્ટ લોહી જ નીકળે. આટલું બધું કઠણ? શું લોખંડ ખાવ છો તમે? શું વાત કરો છો ડોક્ટર સાહેબ, લોખંડ ખાવાની વસ્તુ છે કે? હા તો તમે ખાવ છો શું એ તો કહો મને, તો ખબર પડે કઈક. અરે કઈ નથી ખાતો ડોક્ટર સાહેબ, મને મેગી બહુ ભાવે છે એટલે મેગી ખાવ છું. હા હા, તો મેગી ની વાસે તમને આ પ્રોબ્લેમ થયો છે. કેટલી ખાવ છો દિવસમાં મેગી? 6-8. ઠીક છે, તો આજથી તમારે મેગી બંધ કરવી પડશે, હંમેશા હંમેશા માટે. પણ મેગી થોડી ના કરો કોઈ, મને એનાથી કઈ નથી થયું. ડોક્ટર કહે છે કે હું તમે હું છો ને, તમારી સલાહ માનો અને આ દવા લઈ લો, અને મેગી તમે બંધ ના કરો તો કઈ નહીં, થોડી ઓછી કરી નાખજો એટલે તમે સારું થઈ જશે. ઠીક છે, આવ્યો. નેક્સ્ટ. અરે તમે હમણાં કઈ બીમારી વિશે કહેતા હતા કે મને જલ્દી ઇલાજ કરી દો, નકર હું ભૂલી જઈશ. મેં ક્યારે કીધું સર? હજી હમણાં તો કીધું, એટલી વારમાં ભૂલી ગયો? તમને આ બીમારી કેટલા સમય થી છે? કઈ બીમારી? એ ગજની ની છઠી ઓલા પપ્પી ભાઈ ના ભત્રીજા નીકળાઈ હતી, તને કઈ બીમારી નથી, નીકળ. પણ તમે જ નતા દેખાતા, તમે હતા ક્યાં યાર? હા હમણાં છેલ્લા 2-2 વર્ષથી હું આઉટ ઓફ ઇન્ડિયા ગયેલો, હમણાં થોડોક ટાઈમ મળ્યો તો એવું થયું કે ઘરે ભાઈ આટો મારતા આવું. રિપોર્ટ લખી દઉં છું, એ આપણે કરાવી લઈએ નિલેશભાઈ, એટલે આપણે જે મનનો સંશય હોય ને એ હટી દે. રિપોર્ટ? ના ના, રિપોર્ટ ની જરૂર નથી. અરે ના ના, રિપોર્ટ માં કઈ વિવાદ જેવું નથી, આ ખાલી સિમ્પલ રિપોર્ટ છે, કઈ નહીં થાય. આ તો મન નો સંશય હટી જાય ને એટલે. ડોક્ટર પંચપજા કહે છે તો કરાવી લઈએ, એમાં શું છે? નિલેશભાઈ તમારો રિપોર્ટ આવી ગયો છે. ઓ ડોક્ટર સાહેબ, કઈ ડરવા જેવું તો નથી ને? ના કઈ બીવા જેવી વાત નથી, પરંતુ એક ખુશ ખબર છે. ખુશ ખબર? હા, તમે બહુ જલ્દી પપ્પા બનવાના છો. હે? હા. પણ છેલ્લા 2-2 વર્ષથી હું આઉટ ઓફ ઇન્ડિયા છું ને. જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો, વિડીયોને શેર કરો, અને જો તમે ન્યૂ હોય ચેનલમાં તો ચેનલને સબસ્ક્રાઇબ કરો.